અંકલેશ્વરની લેન્ડમાર્ક લાઈફ સાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને પગાર વધારાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. પગાર વધારાની માંગ સાથે કામદારો કંપની ગેટ ઉપર એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરી દેખાવો કર્યા હતા. અંકલેશ્વરમાં આવેલી લેન્ડમાર્ક લાઈફ સાયન્સ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારો પગાર મુદ્દે કંપની ગેટ ઉપર એકત્ર થઈને હોબાળો મચાવ્યો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા પગાર ધોરણના આધારે પગાર મળશે કે કેમ તે અંગે કંપનીના કોન્ટ્રાક્ટર જોડે કામદારો વાત કરતા યોગ્ય જવાબ ના આપતા કામદારો અકળાયા હતા અને કંપની ગેટ સામે આવેલ મેદાનમાં ટોળામાં એકત્ર થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો ને ભારે હંગામો કર્યો હતો. દરમિયાન ટોળા વચ્ચે અન્ય એક ઈસમ આવી જતા મામલો બીચક્યો હતો અને યુવાનને બી ટોળામાં રહેલા કામદારોએ ડીબી નાખ્યો હતો, જે સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર GIDC પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. દરમિયાન કંપની અધિકારી તેમજ મેનેજમેન્ટના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કામદારોને સમજાવટ બાદ અંતે કામદારો કામે લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે લેન્ડમાર્ક લાઈફ સાયન્સ કંપની મલ્ટીનેશનલ કંપની છે, ત્યારે સરકાર દ્વારા જ લઘુત્તમ વેતન ધારો લાગુ પડ્યો છે, જે નાણાકીય વર્ષથી લાગુ કરવાનો હોય છે. ત્યારે કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા લઘુત્તમ વેતનના મુદ્દે યોગ્ય જવાબ ના આપતા સમસ્યા સર્જાઈ હતી. ત્યારે સરકારના જ વટહુકમ અંગે કંપનીની તેમજ તેના લેબર કોન્ટ્રાક્ટરની અનદેખી સામે આવતા આખો મામલો ઉછળ્યો હતો. ખરેખર